વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી ચેકિંગ હાથ ધરાયું હતું. વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય વિભાગની ટીમે વડોદરા હાથીખાના વિસ્તારમાં આવેલા તેલ અને અનાજના દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવનાર તહેવારોમાં કોઈ વેપારી બિન આરોગ્યલક્ષી તેલ પધરાવી ના દે તે માટે ખાસ ખાદ્ય તેલના નમૂના લઈ તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તેલના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની તપાસને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ ખાસ કરીને જે આગામી દિવાળીનો તહેવાર આવ્યો છે તેમાં ખાસ કરીને ફરસાણ ને બધું અમુક વસ્તુ જે તેલમાંથી કે અન્ય વસ્તુમાંથી બનતી હોય છે તેને ખાસ કરીને આપણે આજે 2 દિવસ ત્યાં તો કાર્યવાહી ચાલુ જ હતી. આજે આપણે તેલની જે તેલ ફરસાણ બનાવવા માટે તેલ વપરાય છે તેની ખાસ ચકાસણી માટે જુદી જુદી 3 ટીમ બનાવેલી છે. એક ટીમ ચોખંડી વિસ્તારમાં છે, એક ટીમ આળસિયા વિસ્તારમાં છે અને એક ટીમ હાથીખાના વિસ્તારમાં છે. આમ કુલ 9 ફૂડ ઇન્સ્પેક્ટરને 3 ટીમ બનાવીને હાલ જે દિવાળીના તહેવાર નિમિત્તે ખાસ અને ચેકિંગ કરવામાં આવે છે કે તેલની ગુણવત્તા બરાબર છે કે કેમ, એની ખાસ કરીને ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે નમૂના લેવામાં આવે છે અને એને પબ્લિક હેલ્થ બોર્ડ મોકલી આપવામાં આવે છે. એ રિપોર્ટ આવ્યા બાદ જે નિયમ મુજબ જે કાયદામાં લખેલ હોય તે મુજબની કાયદેસરની